મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ નાગરિકોના કામ પૂર્ણ થતા નથી। શહેરની ટાઉન ડેવલપમેન્ટ કચેરીમાંથી પોતાના જ ઘરનો નકશો કઢાવવા ગિરીશભાઈ 3 વર્ષથી ધક્કા ખાય છે, છતાં પણ તેમને પોતાના ઘરનો નકશો મળ્યો નથી। ગિરીશભાઈએ વર્ષ 2009માં પોતાના રહેઠાણના પ્લાન માટે અરજી કરી હતી। વિવિધ ખાતાઓમાં કરવી પડતી કાગળની પ્રક્રિયા પૂર્ણ કરી હોવા છતાં તેઓ માહિતી માટે વલખા મારી રહ્યા છે। જવાબ એવો આવ્યો કે આ માહિતી સેન્ટ્રલ રેકર્ડમાંથી તમને 100 રૂપિયા ભરશો એટલે મળી રહેશે। 24/12/2009 મેં 100 રૂપિયા સેન્ટ્રલ રેકર્ડમાં મેં ભર્યા છે। આ દિન સુધી મને કોઈ જવાબ આપ્યો, કેટલા મેં ધક્કા ખાધા 17/12/2009થી જે અત્યાર સુધી આજ દિન સુધી ધક્કા ખાઉં છું, કોઈ પ્રત્યુત્તર આપવામાં આવતું નથી અને કોઈ નકલ આપવામાં આવતી નથી। સેન્ટ્રલ રેકોર્ડ ઓફિસના પ્રતિનિધિ કહે છે કે 3 વાર દક્ષિણ ઝોનના TDO ખાતામાંથી આ વિગત મંગાવવામાં આવી છે। અરજદારની અરજીના પગલે નિયત સમય મર્યાદામાં જ તેમના તરફથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશનના અન્ય ખાતામાંથી વિગત અને પ્રત્યુત્તર મળતા નથી। અમે કરી છે જે તે ટાઈમે બધું જે મંગાવવાની ફાઇલ રહેના હોય તો બહારથી મંગાવે છે। ક્યાંથી મંગાવવાની હોય? જે તે ઝોનમાંથી મંગાવે, અહીંયા જમાના હોય ફેરિસ લિસ્ટ જોઈએ, જે તે ઝોનમાંથી જે ફાઇલ અહીંયા જમા હોય તો અમે ફેરિસ લિસ્ટ જોઈએ। ઝોનમાંથી અમે 2-3 ગ્રાહક લખ્યા છે, એમાંથી કોઈ પ્રત્યુત્તર અમને મળ્યો નહીં। કોર્પોરેશનની મુખ્ય કચેરી પર વિગત ક્યાંથી લેવી એ માથાનો દુખાવો છે। મુખ્ય કચેરી જ ઝોનલ કચેરી પાસેથી વિગત મેળવી શકતી નથી, ત્યારે સામાન્ય નગરજનોને વિગત મળવાની તો વાત શું કરવી। કેમેરામેન યુવરાજ લીલા સાથે પ્રણવ શાહ, VTV અમદાવાદ।